છે અને જ્યાં આજના દિવસે યાત્રાળુઓ પહોંચી રહ્યા છે દ્વારકાધીશના દર્શને જ્યાં વહેલી સવારથી ભક્તો ઉમટ્યા બજારથી લઈને મંદિર પરિસર સુધી ભક્તોની લાંબી લાઈન જોવા મળી દિવાળી વેકેશન બાદ પણ દ્વારકામાં ભક્તોનો ધસારો જોવા મળ્યો દિવાળીથી લઈ અત્યાર સુધીમાં મોટી સંખ્યામાં ભાવિ ભક્તો પહોંચ્યા છે અને ભગવાન દ્વારિકાધીશના આશીર્વાદ લઈ રહ્યા છે તો દેવ દિવાળી એટલે કે કાર્તિકે પૂનમ અને હિન્દુ ધર્મ માટે મનાતા સૌથી પવિત્ર દિવસે તમામ મંદિરોમાં ભાવિ ભક્તોની ભીડ જામી છે ત્યારે ઊંઝા ધામ ખાતે પણ મોટી સંખ્યામાં ભાવ્ય ભક્તો પહોંચ્યા છે અને માતાજીના આશીર્વાદ લઈ રહ્યા છે ખેડાની વાત કરીએ તો ડાકોરમાં કાર્તક સુદ પૂર્ણિમા એ ભક્તોનો ધસારો કાર્તક પૂર્ણિમાના અવસરે જ રાજા રણછોડ દ્વારિકાથી ડાકોર પધાર્યા હતા રણછોડરાયજીના ડાકોર આગમને આજે આઠસો ઓગણસિત્તેર વર્ષ પૂરા થયા ભક્ત બોડાણાની ભક્તિને વશ થઈ રણછોડરાય પધાર્યા ડાકોર શ્રદ્ધાળુઓએ મન કાર્તક પૂર્ણિમાના દર્શનનો વિશેષ મહિમા છે મોટી સંખ્યામાં ભાવિ ભક્તોએ મંગળ આરતીનો દર્શનનો લાભ લીધો રાજા રણછોડને આજે અત્યંત મનોહારી શણગાર કરવામાં આવ્યું છે કાર્તક પૂર્ણિમાનો અવસર હોય ત્યારે ગત રાતથી જ ડાકોર ધામમાં શ્રદ્ધાળુઓનો મેળાવડો જામ્યો છે રણછોડરાયજીના દર્શન માટે મોડી રાતથી ભાવિકો લાઇનમાં લાગી ગયા હતા રણછોડરાયજીના ડાકોરમાં આગમનનો અવસર હોય રણછોડરાયજીને અત્યંત મનોહારી શણગાર કરવામાં આવ્યો અને જય રણછોડ માખણ ચોરના નાદથી સમગ્ર પરિસર ગુંજ્યું આજે ભગવાને વિશેષ મુગટ પણ ધારણ કરવામાં આવ્યો રણછોડરાયજી આ મુગટ વર્ષમાં માત્ર ત્રણ વખત ધારણ કરે છે મુઘટની કિંમત કરોડોમાં હોવાનું અનુમાન છે